યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિમાં બનાસકાંઠાના ફસાયેલા છાત્રો વતનમાં આવી રહ્યા છે, જ્યાં શુક્રવારે વધુ 18 છાત્રો પરત ફર્યા હતા. વડગામ તાલુકાના અંધારિયા ગામના યુવરાજસિંહ પ્રહલાદસિંહ ડાભી એમબીબીએસના અભ્યાસ અર્થે યુક્રેનના ઓડિશા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા, જો કે યુદ્ધની સ્થિતિમાં ત્યાં ફસાઈ ગયા હતા. આ અંગે પરિવારના લોકોએ જણાવ્યું કે સરકાર દ્વારા રોમાનિયાથી દિલ્હી અને ત્યાંથી પાલનપુર અને અંધારિયા ગામે પરત આવ્યા છે. યુક્રેનની ભીષણ યુદ્ધની આકરી પરિસ્થિતિમાં પણ વડગામ તાલુકાના અંધારિયા ગામનો વિદ્યાર્થી પોતાના ઘરે પરત આવી જતા પરિવારજનોએ તેને બતાવી લીધો હતો. મારું નામ ડાબીયુરા છે, પ્રહલાદજી છે. હું અંધારિયા ગામે તાલુકો વડગામ ગુજરાત સ્ટેટમાં રહું છું અને હું ઓડિશા નેશનલ મેડિકલ યુનિવર્સિટી યુક્રેનમાં ભણી રહ્યો છું. તો અમારે રશિયા અને યુક્રેન વચ્ચે વોર થઈ ગયું, તો અમારે ત્યાંથી નીકળવાનું હતું. તો અમારે ઇન્ડિયન ગવર્મેન્ટે ખૂબ જ હેલ્પ કરી, તેમણે અમને પહેલાં તો બોર્ડર ક્રોસ કરીને બીજી કન્ટ્રીમાં પરમિશન મેળવી કે તમે જઈ શકો અને ત્યાંથી તમે પ્લેનમાં બી આવી શકો. પણ અમારે એટલું બી ના સહાય કરી, એમને એમનાથી બી વધારે સહાય કરી કે એમને પોતાનું પ્લેન મોકલ્યું અને ત્યાંથી અમને દિલ્હી લાવ્યા. દિલ્હીથી બી અમને ત્યાં સારી ફેસિલિટી આપી અને ત્યાંથી અમને તેમને બસથી અમને ગુજરાત પાલનપુર સુધી મૂકવાયા ઘરે સુધી. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના અંધારિયા ગામથી હું આજીભાઈ વાત કરી રહ્યો છું. અમારું ગામ દરબારોનું છે. અમારે જોડે બાજુમાં મકાન છે, પ્રહલાદસિંહ નાથુસિંહ દરબાર, એમની બાજુમાં હું પાડોશી છું એમનો. એમના દીકરા યુવરાજસિંહ યુક્રેનની અંદર મેડિકલમાં અભ્યાસ કરવા માટે ગયા અને ત્યાં એમની ચોથા વર્ષની અંદર અભ્યાસ કરી રહ્યા છે. તો યુક્રેન અને રશિયાની પરિસ્થિતિથી આપ સૌ દેશ વિદેશ દુનિયા જાણી રહી છે કે ત્યાંની પરિસ્થિતિ કેટલી ગંભીર છે અને આ પરિસ્થિતિમાં નામદાર સરકારે અને ભારત સરકારે જે જહેમત ઉઠાવી અને અમારા યુવરાજસિંહને યુક્રેનમાંથી સહી સલામત બોર્ડર ઉપર બીજા દેશમાં લાવી અને પ્લેન મારફતે દિલ્હી આવ્યા અને દિલ્હીથી પાલનપુર ને પાલનપુરથી ઘર સુધી જે અધિકારીઓ દ્વારા જે મૂકી ગયા અને કોઈપણ ખર્ચ વગર, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ સરકારશ્રીને આપીએ છીએ અને વડાપ્રધાન સાહેબશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને મુખ્યમંત્રી સાહેબને અને બીજા મંત્રીઓ અને સરકારી અધિકારીઓ અને આ બધું બધાને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અમે ખૂબ વિનંતી કરી હતી અને અમારી વિનંતીને ગ્રાહ્ય રાખી છે, એટલે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. અને યુવરાજસિંહ જેમ આવી ગયા છે એમ બીજા કંઈ જે દીકરાઓ ત્યાં હજુ પણ ત્યાં છે યુક્રેનની અંદર, એમને સહી સલામત લાવવામાં આવે એવી સરકારશ્રીને અમારી વિનંતી કરીએ છીએ, અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે આપ જે જહેમત ઉઠાવી છે એ જહેમતમાં સફળતાપૂર્વક પાર પડો અને બધા ઘરે આવી જાય આપણા ભારતમાં, એ માટે આપને વિનંતી કરીએ છીએ. ખૂબ ખૂબ આપ સરકારનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. આપનું નામ? મારું નામ હાજીભાઈ રહેમાનભાઈ મીર અંધારિયા. હું અંધારિયાને અમે પાડોશમાં છીએ દરબાર. અમારા પ્રહલાદસિંહ નાથુસિંહના દીકરા યુવરાજસિંહ અભ્યાસ અર્થે ગયેલા હતા. દીપક પુરબિયા સાથે ખબર ગુજરાત લાઈવ બનાસકાંઠા.